ભારતમાં યોજાયેલી G20 ઘણા વૈશ્વિક મુદ્દાઓ અને દેશો સાથે કેટલા મહત્વના અગ્રીમેન્ટને મંજૂરી મળી, તો જેમાં ભારત માટે ખૂબ જ મહત્વ એવા મધ્ય પૂર્વ અમેરિકા અને યુરોપ સાથે કોરિડોર બનાવવા માટે સમજૂતી થઈ હતી. આ કોરિડોર માટે એવું મનાવવામાં આવે છે કે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને ટાર્ગેટ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, જેને લઈ ચીનને પેટમાં દુખાવો થઈ શકે છે. આ મામલે ચીનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ચીને ગઈકાલે કે સોમવારે નિવેદન આપતા કહ્યું હતું કે અમે આ કોરિડોરનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તેનો હેતુ સાથે મળી વિકાસ અને કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાનો હોવું જોઈએ. તે ભૌગોલિક રાજનીતિનું હથિયાર જ ન બનવું જોઈએ. આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્વનો માની રહ્યો છે. આ પ્રોજેક્ટને વિકાસવા માટે સંકળાયેલા તમામ દેશો સાથે આવી MOU પર હસ્તાક્ષર પણ કર્યા છે. આ પ્રોજેક્ટ અંગે કેટલાક નિષ્ણાતો જણાવે છે કે આ કોરિડોર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે કે BRIને સીધો પટકાર આપી શકે છે. ચીન તેના આ પ્રોજેક્ટને તૈયાર કરવા છેલ્લા 10 વર્ષથી મહેનત કરી રહ્યું છે. ચીનને આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે અત્યાર સુધીમાં અબજો ડોલરનો ખર્ચ કરી નાખ્યો છે.